15, 6 અને 10 નો લઘુત્તમ સામાન્ય અવયવી એટલે કે લસા અ શું મળે? લઘુત્તમ સામાન્ય અવયવીનો અર્થ શું? તેનો અર્થ છે કે આ ત્રણ સંખ્યાઓનો સૌથી નાનો સામાન્ય અવયવી. થોડું વધુ સ્પષ્ટ રીતે સમજીએ તે માટે પહેલા 15, 6 અને 10 ના અવયવીઓ મેળવીએ અને ત્યારબાદ ત્રણેયનો સૌથી નાનો સામાન્ય અવયવી કયો છે તે જોઈએ. અવયવી એટલે ઘડિયામાં આવતી સંખ્યા. તો ચાલો સૌ પ્રથમ 15 ના અવયવીઓ મેળવીએ. 15 ગુણ્યા 1 બરાબર 15, 15 ગુણ્યા 2 બરાબર 30, તેમાં બીજા 15 ઉમેરતા મળે 45, ફરી 15 ઉમેરતા મળે 60, બીજા 15 ઉમેરતા 75 મળે, વધુ 15 ઉમેરીએ તો 90 મળે, ફરી 15 ઉમેરતા મળે 105. હવે જો આ બીજી બે સંખ્યાઓ સાથે 15 ના સામાન્ય અવયવી ન મળે તો વધુ આગળ પણ અવયવીઓ મેળવવા પડે, પણ અત્યારે અહીં સુધી રાખીએ. આમ 105 સુધીના 15 ના અવયવી અહીં લખ્યા છે, આગળ પણ ચોક્કસ મેળવી શકાય. ચાલો હવે 6 ના અવયવી મેળવીએ. 6 ગુણ્યા 1 બરાબર 6, 6 ગુણ્યા 2 બરાબર 12, 6 ગુણ્યા 3 બરાબર 18, 6 ગુણ્યા 4 બરાબર 24, 6 ગુણ્યા 5 બરાબર 30, 6 ગુણ્યા 6 બરાબર 36, 6 ગુણ્યા 7 બરાબર 42, 6 ગુણ્યા 8 બરાબર 48, 6 ગુણ્યા 9 બરાબર 54 અને 6 ગુણ્યા 10 બરાબર 60. 60 એ રસપ્રદ સંખ્યા છે કારણ કે તે 15 અને 6 બંનેનો સામાન્ય અવયવી છે. આમ તો અહીં બે સામાન્ય અવયવી છે, 30 અને 30 છે, 60 અને 60 પણ છે. હવે જો ફક્ત 15 અને 6 નો જ સૌથી નાનો સામાન્ય અવયવી એટલે કે લસા મેળવવો હોય તો તે મળે 30. આપણે અહીં લખીએ લસા કૌંસમાં 15 અને 6. આમ 15 અને 6 નો લઘુત્તમ સામાન્ય અવયવી અહીં જુઓ, 15 ગુણ્યા 2 બરાબર 30 અને 6 ગુણ્યા 5 બરાબર 30. આમ 30 એ આપેલ બધા અવયવીઓમાંથી સૌથી નાનો સામાન્ય અવયવી છે. 60 પણ બંનેનો સામાન્ય અવયવી છે, પણ તે 30 કરતા મોટો છે. જ્યારે 30 એ સૌથી નાનો એટલે કે લઘુત્તમ સામાન્ય અવયવી છે, માટે અહીં લખીએ 30. ચાલો તો 10 ના અવયવી મેળવીએ. 10, 20, 30, 40, આપણે જરૂર પૂરતા અવયવી મેળવી લીધા કારણ કે હવે 30 મળી ગયા છે અને 30 એ 15 અને 6 નો સામાન્ય અવયવી છે અને તે આ બધાનો સામાન્ય અવયવી છે. આમ અહીં લખીએ કે 15, 6 અને 10 નો લઘુત્તમ સામાન્ય અવયવી બરાબર 30. લઘુત્તમ સામાન્ય અવયવી શોધવાની આ એક રીત છે. પહેલા દરેકના અવયવી લખો, પછી સૌથી નાનો સામાન્ય અવયવી કયો છે તે શોધવું. બીજી રીત છે કે પહેલા દરેક સંખ્યાના અવિભાજ્ય અવયવો મેળવવા અને બધા અવિભાજ્ય અવયવોથી બનતી સંખ્યા એટલે કે તેમનો લઘુત્તમ સામાન્ય અવયવી. ચાલો તે રીત જોઈએ. 15 ના અવયવ 3 ગુણ્યા 5. 15 ના અવિભાજ્ય અવયવ મળી ગયા કારણ કે 3 અને 5 અવિભાજ્ય સંખ્યા છે. 6 એટલે 2 ગુણ્યા 3. આમ 6 ના પણ અવિભાજ્ય અવયવ મળી ગયા. 2 અને 3 એ અવિભાજ્ય સંખ્યા છે. તે જ રીતે 10 એટલે 2 ગુણ્યા 5. 2 અને 5 એ પણ અવિભાજ્ય સંખ્યાઓ જ છે. આમ અવયવો મેળવી લીધા, માટે 15, 6 અને 10 નો લઘુત્તમ સામાન્ય અવયવી, લઘુત્તમ સામાન્ય અવયવી એટલે એવી સંખ્યા જેમાં આ બધા અવિભાજ્ય અવયવ હોય. આમ 15 સાથે વિભાજ્ય થવા તે સંખ્યામાં એક વખત 3 અને એક વખત 5 હોવા જોઈએ, માટે અહીં લખીએ એક વખત 3 અને એક વખત 5. અહીં 3 અને 5 છે, માટે તે સંખ્યા ચોક્કસ 15 વડે વિભાજ્ય હોય જ. 6 સાથે વિભાજ્ય થવા એક વખત 2 અને એક વખત 3 હોવા જોઈએ. આમ એક વખત 2 અને એક વખત 3 તો અહીં છે જ, માટે બીજી વખત 3 નહીં લખીએ. આમ 2 અને 3 બંને જ અહીં છે, માટે તે સંખ્યા 6 વડે પણ વિભાજ્ય હોય. અહીં પણ લખીએ 15. હવે 10 વડે વિભાજ્ય બનાવવા તે સંખ્યામાં 2 અને 5 અવિભાજ્ય અવયવ સ્વરૂપે હોવા જોઈએ, જે બંને પહેલેથી
અહીં છે જ, જે દર્શાવે છે કે તે 10 વડે પણ વિભાજ્ય હોય જ. આમ બધા જ અવયવ મળી ગયા. 2 × 3 × 5 માં 10, 6 અને 15 ના બધા જ અવિભાજ્ય અવયવ સમાયેલા છે. હવે આ બધાનો ગુણાકાર કરતા 2 × 3 = 6, 6 × 5 = 30. આ બંને રીતે ગણતરી કરી શકાય, પણ આ બીજી રીત થોડી વધારે સારી છે. મોટી સંખ્યા માટે ગણતરી કરવી હોય ત્યારે આ રીતે ગણવું સહેલું પડે. જો કે લઘુત્તમ સામાન્ય અવયવી મેળવવા તમે આ બંનેમાંથી કોઈ પણ રીતનો ઉપયોગ કરી શકો.